લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મહાભંગાણ સર્જાયું છે. પૂર્વ ધારાસભ્ય સહિત 1500 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. ગાંધીનગર કમલમ ખાતે 1500 જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓએ કોંગ્રેસને બાય બાય કહીને ભાજપ સાથે હાથ મિલાવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના 1500 નેતાઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાના સાથે પાર્ટીના 400 જેટલા સ્થાનિક કાર્યકર્તાઓને લઈને ભાજપમાં જોડાયા છે. ત્યારે મહુદાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે. કાર્યક્રમનું સંબોધન કરતા સી આર પાટીલે કહ્યું કે ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા હતા તે કામ પૂર્ણ થયા છે. જે ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય. વધુમાં પાટીલે કહ્યું કે તમે ભાજપમાં જોડાઓ છો, તમારા મનમાં એ વાત સ્પષ્ટ હોવી જોઈએ કે તેમના નેતૃત્વમાં ગેરંટી એ હુંડી જેવી છે, તમે ક્યારેય નિરાશ નહીં થાઓ. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને હવે દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપનું ગુજરાતમાં ઓપરેશન લોટસ ચાલુ છે, જે હેઠળ કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે મોઢવાડિયા જાય છે, ત્યારે આ વાતે જોર પકડતા અંતે મોઢવાડિયાએ એક્સ પોસ્ટ કરીને એવું કહ્યું છે કે હું કોંગ્રેસ પક્ષમાં છું, પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું, આ સાથે ભાજપમાં જોડાવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી. તેને લઈને પણ સવાલ એ થાય છે કે જે ચર્ચા છે તેનો જવાબ એક્સ પોસ્ટમાં જોવા મળ્યો નથી. તો વળી ગાંધીનગરમાં આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. વિધાનસભામાં આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી થઈ, જેમાં વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી, વિપક્ષ નેતા તરીકે બાલિકાઓએ જવાબદારી નિભાવી. આજે ગુજરાત વિધાનસભામાં અનોખી રીતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી છે. બાલિકા દિવસને લઈને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 182 વિદ્યાર્થિનીઓ વિધાનસભાનું સંચાલન કરતી જોવા મળી હતી. બાલિકાઓ આજે વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા તથા મંત્રી તરીકે કામ કરતી જોવા મળી. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે વિધાનસભા ગૃહમાં પણ આજે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું. તો પીએમ મોદીએ પણ રાષ્ટ્રીય બાલિકા દિવસને લઈ એક પોસ્ટ કરી અને કહ્યું, દીકરીઓની ભાવના અને સિદ્ધિઓને સલામ છે. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું કે દીકરીઓ આપણા રાષ્ટ્ર અને સમાજને વધુ સારા બનાવે છે. રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 56 કરોડના કામોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ મનપા કચેરીએ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર સહિત જુદી જુદી 42 દરખાસ્તો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને 56.61 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં શહેરના સ્મશાનો માટે જરૂરી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. જોકે ગત બેઠકમાં પેન્ડિંગ રાખવામાં આવેલી પેટ્રોલ પંપની દરખાસ્તોમાં જમીનનો ભાવ 60,000 ઓછો લાગતા આજે આ દરખાસ્ત ના મંજૂર કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે આજની બેઠકમાં વિવિધ 42 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે, જેમાં રાજકોટના તમામ સ્મશાનોને કોર્પોરેશન દ્વારા સમયાંતરે અપાતી ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત પણ સામેલ છે. કેટલાક સ્મશાનોને ઓછી ગ્રાન્ટ ફાળવવાના આરોપ વચ્ચે જયમીન ઠાકરે કહ્યું કે તે વાતમાં કોઈ તથ્ય નથી. એક બાજુ રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે, ત્યારે જ રાજ્યમાં પ્રવાસી શિક્ષકોને યથાવત રાખવા માટે માંગ કરવામાં આવી છે. આચાર્ય ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક મહાસંઘ દ્વારા ફરી એક વખત પ્રવાસી શિક્ષકોની માંગ કરવામાં આવી છે, જ્યારે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા માટેના આદેશો અપાયા છે. જ્યારે પ્રવાસી શિક્ષકોને જો છૂટા કરવામાં આવશે તો રાજ્યમાં શિક્ષકોની એક મોટા પ્રમાણમાં ઘટ ઊભી થશે, ત્યારે આવા સમયમાં રાજ્યની અનેક સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ઘટ પણ જોવા મળી રહી છે, જેથી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોને ચાલુ રાખવા માટે માંગ કરવામાં આવી છે. જે મુદ્દે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. અમારે 8,500 શિક્ષક જોઈતા હતા, એની સામે 4,800 શિક્ષકને એ લોકોએ ઓર્ડર આપ્યા અને એના 10% શિક્ષકો હાજર નથી થયા. એ સિવાય બીજો રાઉન્ડ એમણે કર્યો તો બીજા રાઉન્ડમાં પણ એ જ પરિસ્થિતિ થઈ. BNSGUમાં ભણાવવામાં આવશે રામ જન્મભૂમિનો ઇતિહાસ. જી હા, એકેડેમિક કાઉન્સિલિંગની બેઠકમાં લેવામાં આવ્યો આ નિર્ણય. BNSGUમાં રામ જન્મભૂમિ ઇતિહાસ ભણાવશે, જેમાં રામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 30 કલાકના કોર્સમાં 5,000 વર્ષનો ઇતિહાસ ભણાવશે, તેમાં માત્ર 1,100 રૂપિયામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે. અભ્યાસમાં વિવાદ અને ચુકાદાઓને પણ સમાવેશ કરવામાં આવશે.
જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ, રશિયા ભાષામાં પણ કોર્સ શરૂ થશે. 30 કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો 5000 વર્ષનો ઇતિહાસ હશે, રામ જન્મભૂમિ માટે થયેલા વિવાદ, મંદિર માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા તથા મંદિર નિર્માણ સહિતની બાબતોને કોર્સમાં સમાવી લેવામાં આવશે. આ કોર્સમાં વધુમાં વધુ વિદ્યાર્થી જોડાય તે માટે 1100 રૂપિયા ફી રખાય છે. તે ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કોર્સને પણ મંજૂરી અપાઈ છે. રાજકોટ મનપા દ્વારા શ્રાવણ માસમાં લેવાયેલા ખાદ્ય પદાર્થના નમૂના ફેલ થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે 6 મહિના બાદ તેનો રિપોર્ટ આવ્યો છે. રાજકોટમાં મનપા તંત્ર દ્વારા શ્રાવણ માસમાં લેવાયેલા ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આજે 6 મહિના પછી આવ્યો છે, જેમાં ઘી, ગો ફ્રેશ આઈસક્રીમ, રાધેશ્યામ ડેરીના દૂધમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જય જલિયાણમાં શ્રીખંડમાં પણ ભેળસેળનો પર્દાફાશ થયો છે. સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેચાતી ફરાળી વાનગીમાં મકાઈના લોટનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. મનપ્પાના આરોગ્ય વિભાગે લેભાગુ તત્વોને દંડ ફટકાર્યો છે. મનપ્પાના આરોગ્ય વિભાગે 6 વેપારીઓને 1.90 લાખનો દંડ ફટકાર્યો છે. હાલ તો આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. શ્રાવણ માસમાં લેવાયેલા નમૂનાનો રિપોર્ટ અત્યારે આવવો કેટલો યોગ્ય છે? વડોદરા તળાવ દુર્ઘટના કેસમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. તપાસમાં ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે. વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં નવો વળાંક આવ્યો છે. કોટિયા પ્રોજેક્ટ પરવાનગી વિના જ મિકેનિકલ બોટ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થતાં વીએમસીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. કારણ કે વીએમસીએ પેડલ બોટ ચલાવવા મંજૂરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ માટે વીએમસી પાસે કંપની સાથે થયેલા મૂળ કરારની નકલ માંગી છે. આ સાથે સવાલ એ પણ છે કે હરણી દુર્ઘટનામાં અધિકારીઓ સામે કેમ ફરિયાદ થઈ નથી? કારણ કે 2022ના પરિપત્રમાં અધિકારીઓની જવાબદારીનો ખુલાસો થયો છે. તમામ તળાવોની સુરક્ષાની જવાબદારી ERNS હતી. આ કેસમાં વધુ એક આરોપી ગોપાલ શાહની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી લેવામાં આવી છે. આમ કુલ 19માંથી હજુ પણ 11 આરોપીઓ ફરાર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે પ્રાઇવેટ હોસ્પિટલ જેવી સુવિધાઓ મળશે, જેમાં લાલ, લીલા અને પીળા કલરના હેન્ડબેલ્ટનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી વધારતો હેન્ડબેલ્ટનો નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વર્ષ 2024ના પ્રારંભે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ માટે બેલ્ટ કલર કોડની નવી શરૂઆત કરવામાં આવી છે. આ ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓની શારીરિક સ્થિતિ અને રોગની બીમારીની ગંભીરતાને લઈ લાલ, પીળો અને લીલો, ગુલાબી તથા વાદળી આમ 5 પ્રકારના બેલ્ટને વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રતિદિન અંદાજે 500 જેટલા દર્દીઓની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવે છે અને આ ધસારાને પહોંચી વળવા માટે આ પ્રયોગ હાથ ધરાયો છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીનું કહેવું છે કે આ બેલ્ટના કારણે આકસ્મિક સંજોગોમાં આવતા દર્દીઓનો જીવ બચાવવા અસરકારકતા રહેશે. રાજકોટમાં કુખ્યાત બુકી તેજસ રાજદેવના ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 5 કરોડના વ્યવહારોનો ખુલાસો થયો છે. રાજકોટમાં ફરી એકવાર સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં કુખ્યાત બુકી તેજસ રાજદેવના ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 5 કરોડના વ્યવહારોનો ખુલાસો થયો છે. 3 સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા, જેમાં 3 બુકી ઝડપાયા હતા અને પોલીસે 11.65 લાખ જપ્ત કર્યા હતા. ચેરીબેટ અને મેજિક એક્સચેન્જ નામના માસ્ટર આઈડી પણ હાથ લાગ્યા છે. મળતી માહિતી અનુસાર વિદેશોમાં રમાતી ક્રિકેટ મેચ પર લાઈવ જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા મોબાઈલમાં સટ્ટો રમતા અનેક નામો પોલીસને મળ્યા છે. તપાસમાં મોટા માથાના નામ બહાર આવે તેવી પ્રબળ શક્યતા છે. આ અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટ ગ્રામ્યમાં માણેકવાડાના એક ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા અને 15 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ જપ્ત કરી હતી. ક્રિકેટ સટ્ટા અને ગેમિંગના બ્લેક મનીના કેસનો પર્દાફાશ થયો છે. CID ક્રાઇમે તપાસ કરતા 1200 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા. સટ્ટા કિંગ તરીકે ઓળખાતા અમિત મજેઠિયા સામે CIDએ ફરિયાદ નોંધી છે. અમિત મજેઠિયા સહિત કુલ 7 લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપ છે કે અમિત મજેઠિયાએ સટ્ટાના નાણાં વિદેશથી અલગ અલગ બેંકોમાં ટ્રાન્સફર કરાવતો હતો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના બેંક ખાતા ભાડે રાખી તેનો ઉપયોગ કરી અને આ નાણાં મંગાવવામાં આવતા હતા. આ કેસમાં 1200 કરોડના નાણાકીય વ્યવહારો થયા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે તપાસ એજન્સીએ વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં 15 બોગસ એકાઉન્ટમાં કુલ 1200 કરોડનું ટ્રાન્ઝેક્શન ગરીબો લોકોના નામે અને તેમના નામે ખોલાવેલા બેંક એકાઉન્ટમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના લાયસન્સથી બોગસ કંપનીઓ બનાવી અને આ ખાતામાં 600 કરોડથી વધુ જમા થયા હોવાનું સામે આવ્યું છે. 3 બેંક એકાઉન્ટની તપાસ કરતા 24 બેનામી વ્યવહારો સામે આવ્યા છે. અમિત મજેઠિયા આખું કૌભાંડ આચરી વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું. સુરતમાં બિઝનેસમેનને કસ્ટડીમાં રાખવાના મામલે PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે બિઝનેસમેનને આગોતરા જામીન આપ્યા છતાં પોલીસે કસ્ટડીમાં રાખ્યો હતો.
સુરતના એક બિઝનેસમેનને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા બાદ પણ બિઝનેસમેનને પોલીસે કસ્ટડીમાં રાખ્યો હતો, સાથે ટોર્ચર કર્યો હતો અને રૂપિયા 1,06,00,000ની માંગણી કરી હતી, જેની ફરિયાદ આરોપીના વકીલે સુપ્રીમ કોર્ટમાં કરતા સુરતના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પર કોર્ટે લાલધૂમ થઈ અને કાયદાકીય પગલાં લેવાની ચીમકી આપી હતી. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આ ઘટનાક્રમ અંગે ખાતકીય તપાસ હાથ ધરી હતી, જેના અંદર વેસુ પીઆઈ આર વાય રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે તુષાર શાહને 8 ડિસેમ્બર 2023ના રોજ આગોતરા જામીન આપ્યા હતા. ત્યારબાદ એ વેસુ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો, પરંતુ એને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો એવી ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. પેસેન્જર ટ્રેનની અડફેટે એક સિંહણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને આવું પ્રથમવાર નહીં અનેકવાર બન્યું છે, ત્યારે હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. મને વાત નથી સમજાતી કે છેલ્લા 1 મહિનામાં અમરેલી જિલ્લામાં ત્રીજો બનાવ અને છેલ્લા 6 મહિનામાં આ સિંહ મરવાનો 6 કે 7મો બનાવ, છતાં પણ કોઈના પેટનું પાણી કેમ હલતું નથી? તો સેન્ચુરી પાર્ક રાજુલા વિસ્તારમાં શા માટે સરકાર નથી જાહેર કરતી એ મને સમજાતું નથી. ચિંતા કરીએ છીએ, રેલવે સાથે પણ મિટિંગો કરી, એની ગતિ મર્યાદા ઓછી રાખવા માટે એને પણ એને વાત કરી, ત્યાં ફેન્સિંગ થોડુંક ઊંચી ઊંચાઈ ઉપર લઈ જઈ અને આ રીતના અકસ્માતો ન થાય એના માટે અમારા વાઇલ્ડલાઇફના જે શિપ છે PCCF અને અમારા વન વિભાગના અધિકારી જે અગ્રસચિવ શ્રી રામલલાના દર્શન કરવા માટે આજે બીજા દિવસે પણ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. તો આ તરફ ઉત્તરપ્રદેશની યોગી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ રામનગરી પહોંચી રહ્યા છે. ગઈકાલે 5 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા. આ દરમિયાન ભારે ભીડના કારણે કેટલીક અવ્યવસ્થા પણ સર્જાઈ હતી. હવે યુપી સરકારે શ્રદ્ધાળુઓની ભીડને જોતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અયોધ્યામાં રામલલાના દર્શન હવે રાત્રિના 11 વાગ્યા સુધી થઈ શકશે. યોગી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ખાસ મહેમાન 10 દિવસ સુધી અયોધ્યા ના આવે, જો આવે તો તંત્ર અથવા શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટને જણાવીને જ આવે, જેથી તેમને સારી સુવિધા આપી શકાય. અત્યારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે. ભક્તોની શ્રદ્ધા જોતા પહેલા દિવસે જ ભક્તોએ એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ ક્યાંક સુવિધાના અભાવે અને ભીડ કંટ્રોલ બહાર જતી હોવાના કારણે હાલમાં ભક્તોને ધીરજ રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.